નમસ્કાર દર્શક મિત્રો, શિક્ષણ એ આદિકાળથી ચાલી આવતી પ્રક્રિયા છે. સમય પ્રમાણે એમાં જુદા જુદા પરિવર્તન જોવા મળ્યા છે. કદાચ એક સમય એવો હશે કે જ્યારે શિક્ષણ માત્ર અને માત્ર સમાજ વ્યવસ્થાના એકમ એવા કુટુંબમાંથી જ પ્રાપ્ત થતું હશે. ધીમે ધીમે માનવ જાતે વિકાસ કર્યો, ઉત્ક્રાંતિ કરી અને એની સાથે સાથે શિક્ષણનું સામાજિક સ્વરૂપ પણ ઘડાયું. એક સમય એવો આવ્યો કે જ્યારે આઝાદી પહેલાંના સમયમાં આપણને એવા યુવાનોની જરૂર હતી, એવા નાગરિકોની જરૂર હતી કે જે સ્વતંત્ર ભારતના નિર્માણમાં મદદરૂપ થઈ શકે, અને એવી શિક્ષણ સંસ્થાઓ પણ ભારતની અંદર વિકસી. 1947 પછીના સમયમાં આપણા દેશને એવા નાગરિકો ઘડવાના જ હતા કે જે લોકો ભારતને એક સ્વપ્ન સુધી, એ સ્વપ્નને હકીકતમાં પહોંચાડી શકે એવા નાગરિકો ઘડવામાં મદદરૂપ થઈ શકે. અને આજે આપણે સુરત શહેરની એવી જ એક સંસ્થાના સંચાલક સાથે વાત કરવાના છીએ કે જે સંસ્થાએ ભૂતકાળ જોયો છે, વર્તમાનને જીવ્યો છે અને આજની તારીખે પણ અવિરતપણે ભવિષ્યના સારા ઘડવૈયાઓને તૈયાર કરવામાં એ સંસ્થા અગ્રેસર રહી છે. એ સંસ્થા એટલે કે જીવન ભારતી. જીવન ભારતી મંડળ લગભગ 1946 સાલમાં શરૂ થયું અને ત્યારથી લઈને આજે 2019 પણ વણથંભી વિકાસ યાત્રાનું એક સાક્ષી બન્યું છે. આજે આપણે આપણા સ્ટુડિયોની અંદર એમના સંચાલક ડૉક્ટર કેતનભાઈ શૈલજ સાથે વાત કરવાના છીએ. નમસ્કાર શૈલજ સાહેબ. નમસ્કાર શૈલજ સાહેબ. એ પણ એક નવું નામ નથી, સુરત શહેરની અંદર છેલ્લા 30 વર્ષો કરતાં વધારે સમયથી બાળ રોગ નિષ્ણાત તરીકે તેઓ કાર્યરત રહ્યા છે. છેલ્લા 23 વર્ષથી તેઓ જીવન ભારતી સંસ્થા સાથે સંકળાયેલા છે અને હાલમાં આ સંસ્થાના મંત્રી તરીકે એ સંસ્થાનું સુકાન સંભાળી રહ્યા છે. તો શરદ સાહેબ, આજના સમયમાં શિક્ષણનું જે સ્વરૂપ આપણને જોવા મળે છે, ઘણા બધા વાલીઓને, ઘણા બધા સંચાલકોને પણ અનેક પડકારો જોવા મળે છે, તો મારો આપને એ પ્રશ્ન છે કે આપ આ પડકારોમાં સૌથી ઉપરને સ્થાને કયા પડકારને જુઓ છો? જો સૌથી મહત્ત્વનો પડકાર ગણવામાં આવે તો એ છે કે આપણે આજે વાલી તરીકે, આજે આપણે સંસ્થા તરીકે અને આજે આપણે સંચાલક કે શિક્ષણવિદ તરીકે એક વસ્તુ નક્કી કરવાની છે કે આપણે બાળકને ભણવા શા માટે મોકલીએ છીએ. કારણ કે એક મોટાભાગના વાલીઓમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે શિક્ષણ એ નોકરી માટેનું જરૂરી ભાગ છે અને શિક્ષણ મળે એટલે નોકરી મળે. કેટલાક લોકો એવું માને છે, વિદ્યાર્થીઓમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે એ ને કે એના પ્રકારે આપણે કશું નથી કરતા તો આપણે ડિગ્રી મેળવી લઈએ. આ જે બે પ્રકારની માન્યતાઓ વચ્ચે શિક્ષણ ઝોલા ખાઈ રહ્યું છે, એની અંદરથી સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે બાળકને શા માટે શિક્ષણ આપવા માગીએ છીએ, આપણે શા માટે બાળકને એજ્યુકેટ કરાવવા માગીએ છીએ તે સ્વીકારવાની વાત છે. એજ્યુકેશનનો મતલબ કે એનો અર્થ એ હોય છે કે જ્યારે એમાં તૈયાર થયેલો કે એ રીતે કેળવાયેલી વ્યક્તિ ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય, કોઈ પણ સ્તરે, સામાજિક સ્તરે, અંગત સ્તરે, રાષ્ટ્રીય સ્તરે, કોઈ પણ સ્તરે જ્યારે નિર્ણય લેવાનો વખત આવે ત્યારે પોતે જે મેળવ્યું છે તેને ધ્યાનમાં રાખીને તે અનુભવમાંથી સૌને સુલભ અને સૌને ફાયદો થાય એવો નિર્ણય લેવા સક્ષમ બને એ રીતે એનું વ્યક્તિત્વ ઘડાય એ સૌથી મોટો એજ્યુકેશનનો અર્થ છે. અને આપણે એ રીતે બાળકને શિક્ષણ આપવાનું છે, એ રીતે બાળકને કેળવવાના છે. શિક્ષણનો અર્થ અને શિક્ષણની જરૂરિયાત જુદા જુદા સમયે જુદા જુદા રીતે બદલાઈ ગઈ છે. એમ કહેવાય છે કે પથ્થર યુગની અંદર માણસ જ્યારે પથ્થર યુગમાંથી ખેતી પ્રધાન યુગમાં પ્રવેશ્યો તે વખતે ચોક્કસ કામ કરવા માટે ચોક્કસ તાલીમની જરૂર પડી ને તે વખતે ટોળામાં ફરતા માણસોએ એક ચોક્કસ માણસને આવા માણસોને તાલીમ કરવાની જવાબદારી સોંપી. તે વખતથી આપણે કહી શકીએ કે શિક્ષણની ફોર્મલ શરૂઆત થઈ ગઈ. અને આજની જે અત્યારે શિક્ષણની પ્રથા છે, જે શિક્ષણની સ્કૂલ જેની અંદર શિક્ષકોને તાલીમ આપીને મોકલવામાં આવે છે, તે પ્રથા લગભગ 1735 યુકેની અંદર શરૂ થઈ છે. તો દરેક સમયે જે વખતે પથ્થરયુગની વાત હતી તે વખતે માત્ર ચોક્કસ પ્રમાણની સ્કિલ ડેવલપમેન્ટ, તાલીમ આપવાની વાત હતી. તો હવે જેમ જેમ આગળ સમય જતો ગયો તેમ તેમ જરૂરિયાત બદલાઈ ગઈ, પણ જે મૂળભૂત સિદ્ધાંત છે
કે શિક્ષણને લીધે વ્યક્તિ વિકાસ થવો જોઈએ, વ્યક્તિનું ઘડતર થવું જોઈએ અને એની ક્રિએટિવિટી કે એની પોતાની લાક્ષણિકતાને પૂરેપૂરો વિકાસનો ચાન્સ મળે તેવા પ્રકારની તૈયારી થવી જોઈએ. આપે બહુ સરસ વાત કરી, પથ્થર યુગથી લઈને અત્યાર સુધીના શિક્ષણ સ્વરૂપને આપે બહુ જ સરસ રીતે ચિત્ર્યું. હવે એમાં એક અત્યારે ખાસ કરીને જોવા મળતો ચાલ છે કે ઘણી બધી પ્રવૃત્તિઓ થકી શિક્ષણ આપવાની વાત ચાલે છે. પ્રવૃત્તિ થકી શિક્ષણ એ એક બહુ જ સરસ વિચાર છે, પણ એટલી બધી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીની સામે રજૂ કરવી કે વિદ્યાર્થી કદાચ મૂંઝાઈ જાય કે હું આ કરું કે પેલું કરું, તો એવા પ્રકારની પરિસ્થિતિઓમાં આપ શિક્ષણ પદ્ધતિની અંદર કયા પડકારો જોઈ રહ્યા છો? સામાન્ય રીતે શિક્ષણ પદ્ધતિ એવી હોવી જોઈએ કે આપણે જે વિદ્યાર્થીને આપવા માગીએ છીએ તે વિદ્યાર્થી સરળ રીતે સમજી શકે અને અપનાવી શકે. હવે જે એક જે જૂનો એટલે મધ્યકાલીન હતો કે જેની અંદર ચોક અને ડસ્ટરનું જ મહત્ત્વ હતું, એની સાથે કાર્યકારી વાતને કોઈ જોડાણ નહોતું, તો એ પદ્ધતિ એટલી બધી અસરકારક નીવડી નથી એવું આપણો સૌનો અનુભવ છે. અને એને આધારે એ વસ્તુને ધ્યાનમાં લઈને હવે જે નવી વસ્તુ ઉમેરાતી જાય છે કે જેની અંદર તમે જે શિક્ષણ આપવા માગો છો તે અનુભવતુલ્ય હોવું જોઈએ અને એવું હોવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થી કે એની અંદર જનારો બાળક પોતે વિચાર કરીને નક્કી કરી શકે કે મારે શું કરવું છે. અને આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની ઉંમર પ્રમાણે બદલાતી જતી હોવી જોઈએ અને એ ઉંમરના અનુસાર એની અંદર ફેરફાર થતો હોવો જોઈએ. દાખલા તરીકે જ્યારે બાળક પૂર્વ પ્રાથમિક એટલે કે જુનિયર કેજીમાં 3 વર્ષે કે 3.5 વર્ષે જાય છે ત્યારે એ બાળક તાજેતરમાં જ એક પગે કૂદતા શીખ્યો હોય છે, એક પગે દાદર ઉતરતા શીખ્યો હોય છે, નાના નાના સ્નાયુનો ઉપયોગ કરીને ગોળ ચોરસ એવું બનાવતા શીખ્યો હોય છે, તો એની જે આવડત છે તેને આપણે વધારે પ્રોત્સાહન આપીને એમાંથી એ અક્ષર લખતા કેવી રીતે થઈ જાય કે એ વાક્ય રચતા કેવી રીતે થઈ જાય કે સારો એથ્લેટ બને તેને માટે એના સ્નાયુને કેવી રીતે તૈયાર કરે એવા પ્રકારની પ્રવૃત્તિઓ આપણે ગોઠવવાની હોય. આજ બાળક જ્યારે પહેલા ધોરણમાં આવે છે ત્યારે એની પાસે જે આવ્યો ત્યારે 200-300 શબ્દનો શબ્દ ભંડોળ હતો, તેમાંથી લગભગ પહેલા ધોરણમાં 2000 જેટલા શબ્દના શબ્દો ભંડોળ સાથે પ્રવેશે છે, ત્યારે પોતાની અભિવ્યક્તિ કઈ રીતે કરી શકે, કઈ કઈ જુદી રીતે કરી શકે અને કઈ રીતે અસરકારક કરી શકે તે રીતની પ્રવૃત્તિઓ ગોઠવવાની હોય છે. દાખલા તરીકે જીવન ભારતીની અંદર અમે સિનિયર કેજીના બાળકો માટે એક કાર્યક્રમ એવો રાખ્યો છે કે એ લોકોએ 6-6ના જૂથની અંદર આખી શાળાની અંદર એક શિક્ષકની સાથે જઈને ફરી આવવાનું, જોઈ આવવાનું અને દરેક બાળકે પોતે શું જોયું, પોતે કેવું અનુભવ્યું તે વિશેની વાત કરવાની. તો આ જ વાત જ્યારે અમે 5મા ધોરણની અંદર લઈ જઈએ છીએ ત્યારે એમણે એક પીરિયડની અંદર આખા અઠવાડિયાની અંદર એમને સૌથી શું સારું લાગ્યું ઘરમાં, શાળામાં, પોતાના મિત્રમાં, અરે કોઈ પ્રાણીની અંદર કે રસ્તા પર જતા ત્યારે તે વાત એની અંદર લખવાની, જેથી કરીને એ લોકોને એક તો પોઝિટિવ વિચાર કરવાનો ટેવ પડે, સાથે પોતે જે કહેવા માગતા હોય તે સારી રીતે અભિવ્યક્ત કરી શકે અને પછી આ બાબતની અંદર ચર્ચા કરવાની હોય. આવા પ્રકારની પ્રવૃત્તિઓ ચોક્કસ સમયે બાળકની વય મર્યાદા, બાળકની શક્તિ અને બાળકની આવડત એને ધ્યાનમાં રાખીને તૈયાર થવી જોઈએ, તો પછી એ પ્રવૃત્તિઓ એને માટે ભારરૂપ નહીં બની જાય. અત્યારે ઘણી વખતે એવું થાય છે કે પ્રવૃત્તિઓ એટલી બધી ભારરૂપ થઈ જાય છે કે એ પ્રવૃત્તિનો મૂળ હેતુ જ જતો રહે છે કે 6-7 ડાન્સનો ક્લાસ, 7-8 ટેનિસનો ક્લાસ, 9-10 આનો ક્લાસ, 10-11 પછી ડ્રોઈંગમાં જવાનું, તો બાળક જે વસ્તુ માટે તો એ વસ્તુ આખી જ ભૂલી જાય છે અને મિકેનિકલ વસ્તુ બની જાય છે. આવું થવું ન જોઈએ. અને આપણે બહુ જ સરસ વાત કરી કે આખી જે વ્યવસ્થા છે એનો હેતુ બાળકના મન ઉપર એક ઊંડી છાપ પાડવાનો છે, એના પોતાના જે તત્વો છે એને બહાર અભિવ્યક્ત કરવાનો છે, એની જગ્યાએ સંપૂર્ણપણે યંત્રમાનવ બનીને રહી જાય છે. હવે જ્યારે અભિવ્યક્તિની વાત આપણે કરી જ છે તો હું અહીંયા બીજો પણ પ્રશ્ન, જે અત્યારના કદાચ વાલીઓને માટે બહુ અગત્યનો પ્રશ્ન બની રહેતો હોય છે, ઘરની અંદર બહુ ચર્ચાતો હોય અને દલીલબાજીમાં પણ કદાચ ઉતરવું પડે એવી સ્થિતિમાં મૂકતો હોય, એ પ્રશ્ન મૂકું છું કે બાળકના ભણતર માટે, એના શિક્ષણ માટે ભાષા કઈ પસંદ કરવી? માતૃભાષા
આગળ રાખવી જોઈએ, માતૃભાષાને જ સ્થાન આપવું જોઈએ. એક વર્ગ સંપૂર્ણપણે એ રીતે માને છે. બીજો વર્ગ એવો છે કે ના, ભવિષ્યની અંદર કદાચ એણે કંઈક બીજા વિશ્વ બીજા દેશની અંદર જવાનું થાય, બીજી પરિસ્થિતિઓમાં પોતાનો જીવન નિર્વાહ ચલાવવાનો થાય, તો અત્યારથી એને માટે તૈયાર કરવાના ભાગરૂપે એ પરભાષામાં શિક્ષણ આપવા ઈચ્છે છે. એક શાળા સંચાલક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, અને ખાસ કરીને જ્યારે તમે ડૉક્ટર છો ત્યારે સમાજ જે રીતે તમને જુએ છે ત્યારે તમારા શબ્દો અહીંયા બહુ અગત્યના બની રહેશે. હું ઈચ્છું છું કે આપ આપનું મંતવ્ય એ બાબત ઉપર રજૂ કરો. આમાં વાત એવી છે કે આપણે ત્યાં એક એવા પ્રકારની છાપ ઊભી થઈ છે કે અંગ્રેજી આવડતું હોય તો એ માણસને તમામ વસ્તુ આવડે, પછી ગમે તેવું ગાણું ગળ્યું અંગ્રેજી હોય. પરંતુ કમનસીબે એ આ એક વાત યોગ્ય નથી. તેનું કારણ છે, એટલે હું પીડિયાટિશિયન તરીકે તમને કહું છું કે માતૃભાષા, માતૃભાષા એટલે માત્ર ગુજરાતી કે માત્ર હિન્દી કે માત્ર મરાઠી એમ નહીં, પણ માતૃભાષા એટલે એ ભાષા કે જે ઘરમાં સામાન્ય રીતે બોલાતી હોય. તમે મરાઠી હો તમારા માટે મરાઠી માતૃભાષા છે, તમે ઉત્તર પ્રદેશના હો તો તમારા માટે હિન્દી માતૃભાષા છે, તો અમારા માટે ગુજરાતી માતૃભાષા છે. માતૃભાષા એ સામાન્ય રીતે પ્રાથમિક તબક્કામાં એટલે કે ધોરણ 1-5માં શીખવવાનું માધ્યમ હોવું જોઈએ. એનું કારણ એ છે કે જે ભાષા બોલાતી હોય તે સમજવી નાનપણથી બાળક માટે બહુ સહેલી બને છે. એટલે એ ઘરમાં જ્યારે તમામ લોકો માતૃભાષામાં વાત કરતા હોય તો એને બાકીનું જ્ઞાન પણ માતૃભાષામાં મળે તો બાળકને માટે એ શીખવું બહુ સહેલું બની જાય છે, સમજવું બહુ સહેલું બની જાય છે. અને એને કારણે એને વધારે મહેનત કશું પણ શીખવા માટે કરવી પડતી નથી. તમે આ જ બાળકને જો ઇંગ્લિશમાં મૂકશો તો અંગ્રેજીની અંદર એને શાળામાં શીખવવામાં આવશે, પણ જ્યારે એ ઘરે આવશે ત્યારે ઘરે એના પપ્પા ગુજરાતીમાં જ ગુસ્સે થવાના છે, એની મમ્મી એને ગુજરાતીમાં જ કહેવાની છે કે હરામખોર કે માતો નથી. તો એવા સંજોગોની અંદર એને માટે જે પોતે શીખ્યો છે તે પહેલાં એને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવું પડશે, પછી સમજવું પડશે. સિમિલરલી જ્યારે એને ઘરમાંથી જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે તે વસ્તુ એણે પહેલાં અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવી પડશે અને પછી એનો અમલ કરવો પડશે. એટલે એને માટે આ પ્રયત્ન બેવડા છે. આવા તબક્કાની અંદર પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાષા એ અભિવ્યક્તિનું સાધન છે. એટલે તમે વૈજ્ઞાનિક બનો, તમે ડૉક્ટર બનો, તમે એન્જિનિયર બનો, તમે સરકારી અધિકારી બનો, તમે પ્રોફેસર બનો, તમે કંઈ પણ બનો, પણ તમે જે તમારી કહેવા માગો છો વાત તે તમે સારી રીતે કેટલી અભિવ્યક્ત કરી શકો છો તેના પર જ તમારા પરફોર્મન્સનો આધાર રહે છે. અને એ સારી તમે ત્યારે જ અભિવ્યક્ત કરી શકો જ્યારે તમારું ભાષા ભંડોળ અને ભાષા ઉપરની પકડ બહુ સચોટ હોય, તે જ વસ્તુ તમે કરી શકો. અને આવી પકડ તમે જ્યારે એક ભાષામાં મેળવી હોય, માનો કે માતૃભાષામાં મેળવી હોય, તો તમને એનાથી બીજી ભાષામાં જવાનું બહુ સરળ રહે છે, અઘરું રહેતું નથી. એટલે એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. હા, સાથે સાથે કોઈ બીજી ભાષાનો વિરોધી નથી, જરૂર માટે બીજી ભાષાઓ કરવી જ પડે છે. આજે શહેરના ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે જેમણે ચાઇના સાથે છેલ્લા 5 વર્ષમાં ધંધો શરૂ કર્યો, તો એ લોકોએ 5 વર્ષમાં ચાઇનીઝ ભાષા શીખી અને પોતાનું કામ ચલાવ્યું છે. સિમિલરલી જો અંગ્રેજી ભાષાનો ઉપયોગ આપણે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ માટે કે કોઈ મેડિકલ કોર્સ માટે કે IIT કોર્સ માટે કરવો પડતો હોય તો એને માટે જરૂરી તમારે અંગ્રેજી ભાષા શીખવી જ પડે. પણ એ તમે અંગ્રેજી ભાષા તરીકે શીખી જ શકો છો ને અસરકારક શીખી શકો છો, એને માટે માધ્યમ બદલવાની જરૂર નથી હોતી. હું આશા રાખું છું કે આજે અત્યારે આપણા બધા જ દર્શકોને પોતાને પજવતા પ્રશ્નનો એક બહુ જ સાચો અને બહુ જ સચોટ જવાબ આ પ્લેટફોર્મ ઉપરથી મળી ગયો હશે. બીજું સાહેબ, મારે ખાસ એ પૂછવાનું કે આજે શૈક્ષણિક સંસ્થા જે છે એને પણ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. શૈક્ષણિક સંસ્થા પણ પોતે કેટલી ઝડપથી વિકસે છે, પોતે કેટલે પોતાનો વ્યાપ વધારીને બેસે છે, એ દ્રષ્ટિકોણથી ઘણા વાલીઓ શૈક્ષણિક સંસ્થાઓને જોતા હોય છે. એક રોલ મોડેલ શૈક્ષણિક સંસ્થા કેવી હોવી જોઈએ? આપનું એ વિશેનો મંતવ્ય જણાવશો. કમનસીબે શૈક્ષણિક સંસ્થાની અંદર હવે વાલીઓનો જોક એવો રહ્યો છે કે જે શિક્ષણ સંસ્થામાંથી 12મામાં મારા દીકરાને કે
જે કોઈ આગળ ભણી ગયા હોય તે બધાને 90% કરતાં વધારે માર્ક આવ્યા હોય તો એ શિક્ષણ સંસ્થા સર્વશ્રેષ્ઠ. જેમને જે શિક્ષણ સંસ્થામાંથી સૌથી વધારે છોકરા મેડિકલ કોલેજમાં ગયા હોય કે IIT માં ગયા હોય કે JEE ક્લિયર કર્યું હોય તો એ શિક્ષણ સંસ્થા સર્વશ્રેષ્ઠ. પરંતુ એકચ્યુઅલી આ એક ભૂલ ભરેલી વાત છે, કારણ કે આ મેડિકલમાં એડમિશન લેવું, એન્જિનિયરિંગમાં એડમિશન લેવું કે 90% પાસ થવું એ એક શિક્ષણની આડ પેદાશ છે. આપણે જેમ પહેલી વાત કરી કે આપણે શાળાએ બાળકને શાળાએ શા માટે મોકલીએ છીએ, શાળાનું મુખ્ય કારણ બાળકને એવી રીતે તૈયાર કરવાનું છે કે જેથી સમાજમાં એ આત્મવિશ્વાસથી જઈ શકે અને પોતાની અંદર રહેલી શક્તિઓ, પોતાની અંદર રહેલી ઉણપો બંનેને સમજીને એનો ઉપયોગ કેવી રીતે કરવો કે એને કેવી રીતે ટાળવી એ જાણી શકે અને પોતાનું કામ કરી શકે. શિક્ષણ સંસ્થાનો સૌથી મોટો હેતુ એ જ હોવો જોઈએ અને આ હેતુ ટૂંકા ગાળામાં ક્યારેય નથી પુરવાર થતો કે ભાઈ 78 કે 79-80ની અંદર આ સ્કૂલનું છે 90% રિઝલ્ટ આવ્યું, આ સ્કૂલ સૌથી સારું. આ હેતુને શિક્ષણ સંસ્થા સારી કે નબળી છે તે નક્કી કરવા માટે એક આખો ફાલ શાળામાંથી બહાર નીકળીને જ્યારે સમાજમાં જાય ત્યારે જ ખ્યાલ આવે છે. એ આખો ફાલ ત્યાર પછીના 5 વર્ષમાં કેવી રીતે કામ કરે છે, એ પોતાનું કેટલું સાચવી શકે છે કે એ કેટલું સમાજને આપી શકે છે એને આધારે શાળાનું એ નક્કી થાય છે. હું એક જીવન ભારતીના એની તરીકે તમને કહી શકું કે અમારો 1949નો બેચ એટલે લગભગ બીજા વર્ષનો બેચ, જેની અંદર નામાંકિત સાહિત્યકારોથી માંડીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોથી માંડીને સરકારી અધિકારીઓ કે કલાકારો ઘણા બધા થયા છે, એ બેચે હમણાં એક અમારે ત્યાં જ કાર્યક્રમ એટલે એ લોકો ભેગા મળ્યા હતા ને એમાંના એકે એક જણે ભેગા મળતા પહેલાં એમને ખબર નહોતી કે એ લોકો ભેગા મળે છે, એ લોકોએ અમને કાગળ લખીને એવું કહ્યું હતું કે અમારા બેચને આટલા વર્ષ પૂરે થયા, આજે હું જે કંઈ છું તે હું જીવન ભારતીને લીધે છું. જ્યારે આવું કોઈ સંસ્થાને માટે એમના વિદ્યાર્થીઓ કહી શકે ત્યારે એવું લાગે કે સંસ્થાનો હેતુ સફળ થયો છે. તમે જે વાત કરી એમાં એક બહુ જ અગત્યનો શબ્દ તમે વાપર્યો કે સંસ્થામાંથી બહાર પડેલ વિદ્યાર્થીએ પ્રદાન શું કર્યું છે. આપણે ઘણી બધી જગ્યાએ અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ લોકો સ્ટેટસ ફટાફટ પોતાના મૂકી શકે છે, ઘણી જગ્યાએ લાઈફ લોંગ લર્નર આવો શબ્દ બહુ જોવા મળતો હોય છે, પણ લાઈફ લોંગ કન્ટ્રીબ્યુટર પ્રદાન કરનાર, સમાજને કંઈક આપનાર જો કોઈ હોય તો એ સંસ્થા એ વધારે સારી. એ આપની જે વાત છે બહુ જ વ્યાજબી વાત છે અને કોઈ પણ શિક્ષણ સંસ્થાની મૂલવણી જે શૈલજ સાહેબે કીધું એ પ્રમાણે કોઈ એક માપદંડ કે કોઈ એક પરિણામ ઉપર ન કરી શકાય. જેમ વિકાસ છે એ સર્વાંગી વિકાસ હોવો જોઈએ, માત્ર આપણા હાથ જ વધ્યા કરતા હોય કે મારું માથું જ મોટું થયા કરતું હોય તો એ વૃદ્ધિ ખરી પણ એ વિકાસ નથી. એમ કોઈ પરિણામની દ્રષ્ટિએ કોઈ સંસ્થા ઘણી આગળ હોય પણ સામાજિક દ્રષ્ટિએ એનું કોઈ જ પ્રદાન ન હોય, અથવા તો એના વિદ્યાર્થીઓ જો સમાજની અંદર ઊંચા પરિણામ સાથે પણ સમાજને માટે કંઈ કદાચ મદદરૂપ ન થતા હોય તો એ બાબત પણ એક નકારાત્મક બાબત ગણાય. હવે આપણે આપણા આજના કાર્યક્રમના અંત ભણી જઈ રહ્યા છીએ ત્યારે હું એક હજી પ્રશ્ન પૂછવાની કોશિશ કરું છું કે આજની તારીખે શિક્ષણ સંસ્થાઓ જે રીતે કામ કરી રહી છે એમાં વિદ્યાર્થીઓ ને સમાજ સાથે જોડવા માટેના જે પ્રયાસો કરવા જોઈએ, વિદ્યાર્થી પોતે જાણે કે હું સમાજનો એક એકમ છું, કાલે હું જ્યારે બહાર પડું છું ત્યારે હું સમાજની અંદર કંઈક કરવાનો છું, હું અહીંયા કંઈક પરિવર્તન લાવી શકીશ અથવા તો અહીંયા જે વસ્તુ બની રહી છે એને હું વધુ સારી રીતે કંઈક ઉમદા કાર્ય સુધી કે ઉમદા તે સુધી હું પહોંચાડી શકીશ, તો એ માટે સંસ્થાઓએ કેવા પ્રયત્નો કરવા જોઈએ અને આપની સંસ્થા પણ કયા પ્રયત્નો કરી રહી છે. મને ચોક્કસ ખાતરી છે જીવન ભારતી જે રીતે આપે કીધું અત્યાર સુધીમાં આટલા વર્ષોની સફરમાં અનેક પ્રદાન કરનારાઓ જ્યારે સંસ્થાએ આપ્યા છે ત્યારે આપની પાસેથી એ અપેક્ષા ખરી કે આપ એ અંગે વધારે ફોડ પાડો. શિક્ષણ સંસ્થાનું સૌથી મહત્ત્વનું કામ એ છે કે જે વિદ્યાર્થીઓ એમને ત્યાં આવે છે તેમની પહેલાં તો એમની ઓળખ નક્કી કરે કે આ માણસ આ સારો એથ્લેટ બની શકે એવું છે કે આ માણસ સારું આમાં એનું કોન્ટ્રીબ્યુશન થઈ શકે એવું છે, ને સાથે સાથે એ વિદ્યાર્થી જ્યારે શાળામાંથી બહાર નીકળે ત્યારે
એને સમાજના, એ જે સમાજમાં જઈ રહ્યો છે તે સમાજમાં કેવા પ્રશ્નો છે, કેવી તકલીફો છે, કે કેવી પોઝિટિવ વાત છે તેને સમજે અને એનો લાભ લેતા કે એની અંદર મદદ કરતા, બેમાંથી જે એને યોગ્ય લાગે તે કરી શકે. કમનસીબે આજે ઘણી વખત એવું જોવા મળે છે કે ગ્રેજ્યુએટ થયેલો છોકરો જ્યારે સમાજમાં આવે છે ત્યારે એને એ કોઈ પોતાના સાંપ્રત સમાજ વિશે બે વાક્ય કહી શકતો નથી, કે એની કોઈ સમસ્યા વિશે એને ક્યારેય ખ્યાલ હોતો નથી, કે ક્યારે એણે એ જાણવાની કે કોઈએ એને જણાવવાની તસ્દી લીધી હોય કે ભાઈ આ છે, તમે આ બાબતમાં શું વિચારો છો, એવી કોઈ ચર્ચા કોઈ સ્થળે એણે કરી હોય એવી પણ વાત થતી નથી. તો આવા પ્રકારની શિક્ષણ સંસ્થાઓ સમાજને કશું વધારે પ્રદાન કરી શકે નહીં. એ માત્ર રોબોટિક એટલે કે ક્લાર્ક લેવલના માણસો તૈયાર કરીને મૂકી શકે, પણ જેને જાગૃત નાગરિક કહેવાય એવા નહીં થઈ શકે. હવે જ્યારે આપણને આજે ખબર હોય કે સ્વચ્છતા કે ટ્રાફિક એ આપણા રાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા છે, તો પહેલા ધોરણથી આવેલું બાળકને ધીમે ધીમે એ રીતે તૈયાર થતું જવું જોઈએ કે જ્યારે 12માં આવે ત્યારે એ સામેથી એવું કે ના, આ રસ્તો આમ ક્રોસ ના થાય, આવી રીતે જ થાય, કે એના પપ્પા ગાડીનો કાચ ખોલીને જો ડૂચો ચોકલેટનો ડૂચો નાખતા હોય તો હાથ પકડીને લઈ લે, કે આમ ના થાય, એ આમ જ રીતે કરાય. એટલે એ જરૂરી છે. જો એ નહીં થશે ને તો આપણો શિક્ષણનો મૂળભૂત હેતુ નિષ્ફળ જશે. અને એને માટે જ જ્યારે આ જીવનભારતીની સ્થાપના થયેલી, જે એમણે કહ્યું તે વાત સાચી જ હતી કે જીવનભારતીની સ્થાપના થઈ તે વખતે અમારા સંચાલક શ્રી ચંદ્રવદન શાહ સાહેબને સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં ભેગા થયા હતા. ચંદ્રવદન શાહ સાહેબે એમને, મારે આઝાદીની લડતમાં 46ની વાત છે, કે આઝાદીની લડતમાં મારે શું કરવું જોઈએ, ત્યારે એમને એવી સલાહ આપવામાં આવી હતી કે હવે આપણે એવા નાગરિકો તૈયાર કરવાના છે જે ભારતને માટે ભવિષ્યમાં ઉપયોગી બની શકે અને કશું પ્રદાન કરી શકે, માટે તમે શાળા ચાલુ કરો. અને એ હેતુથી આ શાળા અહીં શરૂ થઈ હતી. શરૂઆતના તબક્કાથી જ પહેલેથી પોતે પોતાની સ્વચ્છતા માટેની કાળજી રાખવી, વર્ગખંડ સાફ કરવા, વર્ગખંડની સફાઈ કરવી, સંમેલન કરવું, સંમેલનની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાને ખોટું લાગતું હોય તો શિક્ષકોની સામે હિંમતપૂર્વક રજૂ કરવું, આ તમામ તાલીમ એ વખતના સમયમાં વિદ્યાર્થીઓને આપવાની આવી હતી અને એનો ઘણો બધો અમને ફાયદો થયો છે અને હું એવું માનું છું કે વિદ્યાર્થીઓને પણ ફાયદો થયો. એક આ વાત તમે કહી કે તમે અત્યારે શું કરો છો, તો એ બાબતમાં હું કહું. બીજી એક વસ્તુ છે કે શિક્ષણ સંસ્થાએ જે આધુનિક સંશોધનો થયા હોય કે જે ટેકનોલોજી ઝડપથી વિકાસ થઈ રહી હોય તેની સામે કે તેની સાથે વિદ્યાર્થીને રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને એ જ્યારે બહાર આવે ત્યારે એને ખબર હોય કે અત્યારે આ ટેકનોલોજી ચાલે છે અને આ ટેકનોલોજીથી અત્યારે કામ થઈ રહ્યું છે. અમે એને માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. હું બે તબક્કામાં આને વહેંચું છું, બે વિભાગમાં વહેંચું છું. એક, બાળકને આધુનિક શિક્ષણ અને ટેકનોલોજીથી વાકેફ રાખવા, તેને માટે જુદા જુદી લેબોરેટરી, જુદા જુદા અભ્યાસક્રમો, દાખલા તરીકે એનિમેશનનો અભ્યાસક્રમ, દાખલા તરીકે ટિંકર લેબની અંદર એક એવો કોન્સેપ્ટ છે કે આજે મને એવો વિચાર આવ્યો કે આ વસ્તુ આમ કેમ થાય છે, કે આ મને આકાશ કેમ ભૂરું દેખાય છે, એ મને વિચાર આવ્યો તો હું એ લેબમાં જાઉં છું, હું પૂછું છું, હું વાંચું છું, હું એ શોધી કાઢું છું અને એની અંદર રંગ મિશ્રણ કરીને ખરેખર તેવું થાય છે કે નહીં તે હું જોઉં છું, અને હું જોઉં છું એટલે હું સમજી જાઉં છું કે ના, આ તો આવું હોય તો આવું જ થઈ શકે. તે જ રીતે સમાજના પ્રશ્નો માટે અમે ખાસ કરીને માધ્યમિક વિદ્યાર્થીઓને થોડા નાના નાના જૂથમાં જુદી જુદી સંસ્થાઓમાં, હોસ્પિટલોમાં, પોલીસ સ્ટેશને કે એવા કોઈ સ્થળે મોકલીએ છીએ, ત્યાં એમને જાત અનુભવ લઈને એમનો અહેવાલ તૈયાર કરવાનો કે આજે હું પોલીસ સ્ટેશને ગયો, મેં કહ્યું કે મારે ત્યાં ચોરી થઈ છે, મારે કોનો એપ્રોચ કરો, મારે ફરિયાદ કેવી રીતે નોંધાવી, મારે ફરિયાદ નોંધાવતી વખતે કઈ કઈ વસ્તુની કાળજી રાખવી, મારે કોને મળવું, ત્યાર પછી મારે કોને મળવું, કે આજે મારું એક સગાને એક્સિડન્ટ થયો તો મારે ત્યાંથી હોસ્પિટલમાં લઈ જવું તો હોસ્પિટલમાં મારે કયા વિભાગમાં લઈ જવું, ત્યાં મારે કોને મળવું, ત્યાં મારે કેવી રીતે વાત કરવી, ત્યાં મારે કેવી રીતે કેસ કરાવવો, આ બધી વિગત તૈયાર કરીને એમને એમનો અહેવાલ રજૂ કરવાની તાલીમ આપવામાં આવે છે. એટલે ભવિષ્યમાં જો
કમનસીબે આવો કોઈ પણ વસ્તુ થાય કે તેની સાથે સાથે જે એનજીઓ એટલે જે આશ્રમો કામ કરે છે, આશ્રમશાળા છે કે જે ઇન્ટિરિયરની અંદર વેડચીમાં જે આશ્રમ કામ કરે છે તે લોકો કેવી રીતે કામ કરે છે, એનાથી સમાજના કયા ચોક્કસ ભાગને ફાયદો થાય છે અને આની અંદર આપણે આપણું શું આપી શકીએ એ વિગત સમજવી, અને એના કારણે એ લોકો જ્યારે બહાર નીકળે છે ત્યારે એક થોડીક સભાનતા સાથે બહાર આવે છે કે અમારી જવાબદારી બને છે કે અમારી જવાબદારી હું આ રીતે નિભાવી શકીશ. બરાબર. એટલે કે જે જીવનલક્ષી શિક્ષણ કહેવાય, જીવનની સમસ્યાઓને સમજવી, ત્યાર પછી એ સમસ્યાઓના નિરાકરણ માટે જે કંઈ પણ બનતા પ્રયાસો હોય એ કરવા અને એને આધારે જીવન જીવવું, એ ખરા અર્થમાં કદાચ જીવન ભારતી સંસ્થાની જે આપણે વાત કરીએ ખરેખર જીવનને જ એક લક્ષ્ય તરીકે અને જીવન જીવવાની બાબતને જ અગ્રિમતા આપીને કામ કરતી સંસ્થા હોય હું અત્યારે જાણી રહ્યો છું. તો મિત્રો, આજની આપણી આ શિક્ષણ વિશ્વની સફર અહીં આપણે પૂરી કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આપને આપના જરૂરી પ્રશ્નોના ઉકેલ પણ મળી ગયા હશે અને શિક્ષણ વિશ્વ કાર્યક્રમ થકી આપને શિક્ષણ જગતની સાંપ્રત સમસ્યાઓ અને તેના ઉકેલ સતત અવિરતપણે મળતા રહેશે એને માટે અમે સતત અગ્રેસર રહીશું. ખૂબ ખૂબ આભાર.